નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયો અંદર આપણે હાલનો વરસાદ અને નૈઋત્યના ચોમાસા વિશે અગત્યની વાત કરવાની છે. પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે પરમ દિવસે એટલે કે 26 જૂન 2023 અને સોમવારના રોજ સવારે 9 વાગ્યે હું જામ ખંભાળિયા મુકામે આવી રહ્યો છું. એટલે જામ ખંભાળિયાની અંદર જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં શ્યામ ટ્રેડિંગ કંપની નામથી એક પેઢીનું ઓપનિંગ છે અને એ ઓપનિંગ નિમિત્તે આવી રહ્યો છું. એટલે જે મિત્રોને જામ ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ નજીક પડતું હોય એ દરેક મિત્રો છે 26 જૂન અને સોમવારનો રોજ સવારે 9 વાગ્યે ત્યાં પધારે. હું દરેક ખેડૂત મિત્રોને ત્યાં પર્સનલી મુલાકાત લઈશ. આવું મારું દરેક મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. પણ ખાસ કરીને હવે વાત કરવાની છે હાલનો વરસાદ અને નૈઋત્યના ચોમાસાની. આમ જોવા જઈએ તો જે નૈઋત્યનું ચોમાસું છે, મેં ગઈકાલના વિડીયોની અંદર પણ જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસું બેસી ગયું કે કયા વિસ્તારને કવર કર્યા, આ તમામ વાત છે એ હવામાન વિભાગના અધિકારમાં છે. એ લોકો જાહેરાત કરે ત્યારે સત્તાવાર જાહેરાત ગણી શકાય. આપણે વ્યક્તિગત આની જાહેરાત ન કરી શકીએ. પણ અત્યારે મારું જે પર્સનલ માનવું છે, એમ જે મેં ગઈકાલે પણ વાત કરી હતી, અત્યારે કહું છું કે આજની તારીખે આ જે નૈઋત્યનું ચોમાસું છે તે મુંબઈ પહોંચી ગયું છે. આની આપણે ગઈકાલે આ વિડીયોની અંદર ચર્ચા કરી હતી. જોકે હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં નથી આવી, હવે એના ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે, એના નિયમ પ્રમાણે જે ક્રાઇટેરિયા પૂરા થશે એટલે ચોક્કસથી હવામાન વિભાગની જાહેરાત કરી દેશે. પણ અત્યારે મુંબઈ સુધી છે એ પહોંચી ગયું એમ ગણી શકાય અને હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. પણ એ સાથે રાજ્યની અંદર જે ગુજરાતની અંદર અત્યારે આજની તારીખે 24 તારીખે ઘણી જગ્યાએ વરસાદ જોવા મળ્યા છે. અને આ વરસાદો છે છેલ્લા 2-3 દિવસથી હું આપને જણાવી રહ્યો હતો કે ગુજરાતની અંદર હવે વરસાદની શરૂઆત થઈ જશે. આપણા વાર્ષિક કાર્યક્રમની અંદર પણ આપણે ઉલ્લેખ કરેલો હતો કે ગુજરાતની અંદર 22 જૂન આસપાસ વરસાદની શરૂઆત થઈ શકે છે અને વાવાઝોડા પછી પણ આપણે 22 જૂનથી લઈને 25 જૂન વચ્ચે વરસાદની જે આગાહી કરી હતી એ મુજબ આજે 24 તારીખના રોજ જે મધ્ય ગુજરાતના ઘણા બધા ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્રના પણ અમરેલી હોય, ગીર સોમનાથના અમુક ભાગો છે, ભાવનગરના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર આજે સારો એવો વરસાદ નોંધાયો છે. અને ખાસ કરીને આવનારા દિવસમાં પણ આ વરસાદની તીવ્રતામાં વધારો થતો જશે. એનું મેઇન કારણ છે કે અરબી સમુદ્રની અંદર ગુજરાતના કાંઠા નજીક એક સર્ક્યુલેશન બનેલું છે અને એ સર્ક્યુલેશન છે એ પણ આ વરસાદની અંદર ક્યાંય ને ક્યાંય આપણા ગુજરાતને ફાયદો પહોંચાડી રહ્યું છે. અને સાથે બંગાળની ખાડી તરફથી જે એક સિસ્ટમો આવી રહી છે એ સિસ્ટમને કારણે પણ આ વરસાદનો લાભ મળી રહ્યો છે. અત્યારે જ્યારે વરસાદ આપણે જોવા મળ્યો છે, જેમાં આજે 24 જૂનના રોજ અને હજી 25 તારીખે પણ આવતીકાલે પણ વરસાદ જોવા મળશે, તે તમામ વરસાદો છે બંગાળની ખાડીને કારણે આપણે લાભ મળે તેવું આપણે માનવાનું છે. હવે આવતીકાલે 25 જૂનના રોજ પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને મોરબીના અમુક ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે. સાથે જે દક્ષિણ ગુજરાતના ભાગો છે, સુરત, વલસાડ, વાપી, ડાંગ જિલ્લો છે, ભરૂચ છે, અંકલેશ્વર છે, નવસારી છે, આ તમામ ભાગોની અંદર પણ આવનારા 2 દિવસ સુધી હજી વરસાદની શક્યતાઓ છે. અને એથી આગળ જોવા જઈએ તો બરોડા, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડા આ તમામ વિસ્તારની અંદર પણ 25 અને 26 એમ 2 દિવસ સુધી સારા એવા વરસાદની શક્યતાઓ છે. અને સાથે મેં આપને જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસું છે તે મુંબઈ સુધી પહોંચી ગયું છે અને હવે લગભગ આવતીકાલે સવારે એટલે કે 25 તારીખે સવારે અથવા તો 25 તારીખે સાંજ સુધીમાં ગુજરાતના પણ ઘણા ભાગો સુધી ટચ થઈ જાય અને ગુજરાતમાં પણ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થાય તેવું એક અનુમાન છે. જોકે આ જે આપણે બતાવી રહ્યા છીએ કે અત્યારે મુંબઈ સુધી પહોંચ્યું છે પણ આપણા અનુમાન પ્રમાણે છે, હવામાન વિભાગે જાહેરાત નથી કરી. ગુજરાતમાં પણ ચોમાસું ક્યારે પહોંચ્યું એની હવામાન વિભાગ ચોક્કસથી જાહેરાત કરશે. કેમ કે મેં આપને પહેલા પણ જણાવ્યું, હવામાન વિભાગ પાસે તમામ પાવર હોય છે અને ચોમાસું બેસી ગયા એના ઘણા બધા ક્રાઇટેરિયા છે, ફૂલફિલ થાય પછી તે લોકો તરફથી જાહેરાત કરવામાં આવતી હોય છે. પણ હવે નૈઋત્યનું ચોમાસું બેસી ગયું એની જાહેરાત થાય કે ન થાય, પણ ગુજરાતને વરસાદનો લાભ મળે એ આપણા માટે ખૂબ મહત્વનું છે. અને આજથી આ વરસાદની શરૂઆતો થઈ ગઈ છે. જોકે હજી સમગ્ર રાજ્યની અંદર આ વરસાદનો લાભ નથી, પણ ધીમે ધીમે હવે આની તીવ્રતામાં વધારો થતો જશે. આવતીકાલે 25 તારીખે પણ વિસ્તારો વધશે અને ધીમે ધીમે 26 તારીખથી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. એટલે હવે આવતીકાલે 25 તારીખથી લઈને 30 જૂન સુધીમાં આ જે 5-6 દિવસનો ગાળો છે એ 5-6 દિવસ દરમિયાન રાજ્યના લગભગ 90% વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાશે. અને ખાસ મહત્વની વાત મારે એ કરવાની છે, સુરેન્દ્રનગરના કેટલાય ભાગો છે અથવા તો જે ભાલ વિસ્તારના ઘણા બધા ભાગો છે અને બોટાદ જિલ્લા જેવા વિસ્તારો છે કે ત્યાં વાવાઝોડાના વરસાદનો ઓછો લાભ મળ્યો હતો. ઘણા બધા ખેડૂતોને એમાં ઓછા વરસાદને કારણે બિયારણ પણ ફેલ થયું છે. પણ હવે
આ વરસાદનો સારો એવો રાઉન્ડ આવી રહ્યો છે અને જે બોટાદ સુરેન્દ્રનગર અને ભાલ વિસ્તારને પણ સારો એવો લાભ આપે તેવી શક્યતાઓ છે. એટલે સાથે જોવા જઈએ તો હવે આવતીકાલે 25 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ તમામ ભાગોની અંદર વરસાદ થઈ જશે અને વિધિવત રીતે રેગ્યુલર નૈઋત્યનું ચોમાસું છે એ આપણે લાભ આપશે. આ એક મહત્વની અગત્યની બાબત હતી એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પણ આવતીકાલે વિશેષ માહિતી આ ચોમાસાને આપવાની છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી, હાલ જ આપશો. ધન્યવાદ.